મારો સવાલ એ છે કે તમે એવું પહેલાં કીધું કે નોકરીમાં એક જગ્યાએ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને એને કોઈ સારી નોકરી કરવી છે એના માટે સરકારમાં ક્લાસ થ્રી વર્ગ ત્રણની નોકરી માટે પરીક્ષા આપે છે અને એટલે આપણે ત્યાં બાર લાખને ચૌદ લાખને પચીસ લાખ ફોર્મ ભરાય છે આપણે ગુજરાતમાં એવું કહીએ છીએ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ હબ છીએ અને આપણું વાઇબ્રન્ટ ગુજરાત છે તો અત્યાર સુધીમાં એવી કોઈ ઇન્ડસ્ટ્રી આપણે ના લાવી શકાય કે ગુજરાતના યુવાનને એ વર્ગ ત્રણની નોકરી મૂકીને

ત્રણ લાખ છેતાલીસ હજાર જેટલા બેરોજગાર નોકરી કરતા છતાં પણ એને સરકારી નોકરી જોઈએ છે એટલા માટે ઈ ફોર્મ ભરતા હોય છે બધા ઘરે બેસીને

સરકારી નોકરી છે તો હોય અલગ હોય છે એટલા માટે જયારે જયારે સરકારની નોકરીની ભરતી આવતી હોય છે ત્યારે જે પણ યુવાનો પ્રાઇવેટ નોકરી કરતા હોય છે એ પણ ફોર્મ ભરતા હોય છે અને એ પણ અપ્લાય કરતા હોય છે અને બધા લોકો અપ્લાય કરે છે તો એનો આંકડો મોટો આવે છે એવું નથી કે એટલા માટે આ બધા જે ફોર્મ ભરે છે બધા બેરોજગાર છે એની પાસે નોકરી ધંધો નથી ઘરે બેસીને શાંતિથી ખાય છે એવું નથી પરંતુ એ પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઉદ્યોગમાં કોઈ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હોય છે અને કદાચ પ્રતાપભાઈ ભૂલી ગયા કોરોનાના સમયમાં આપણે ક્યારેય જોયું નથી કે ગુજરાતમાં બીજા રાજ્યમાંથી ટ્રેન આવી કે ગુજરાતીઓ બીજા રાજ્યમાં નોકરી કરતા હતા ને અહીંયા એને લઈ આવવામાં આવ્યા આપણે જોયું છે કે લાખો લોકો ગુજરાત માંથી જે પણ રાજ્યમાં હતા જેમ કે યુપી બિહાર હોય ઓડિશા હોય કે રોજગારી પ્રોવાઇડ કરતું રાજ્ય છે એટલે ગુજરાતના યુવાનો કદાચ સરકારી નોકરી માટે આટલા બધા ફોર્મ ભરાતા હોય કેમકે સરકારી નોકરી મળ્યા પછી એનો રૂદબો અલગ હોય છે એટલા માટે બધા ફોર્મ ભરતા હોય છે